વર્ષના અંતિમ દિવસ 31 ડિસેમ્બરની વહેલી સવારે નવસારી હાઈવે રોડના વિસ્મા ગામ પાસે વલસાડ લક્ઝરી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કારમાં 8 તેમજ બસમાં સવાર એક વ્યક્તિ મળી કુલ 9ના મોતને પછતાવી રાતે વ્યાપી જવા પામી છે। હાલમાં અમદાવાદમાં ચાલી રહેલા સ્વામિનારાયણ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપી વલસાડના કોલક ગામના લોકો લક્ઝરી બસમાં પરત થઈ રહ્યા હતા। તે વખતે શનિવારની વહેલી સવારે નવસારી હાઈવે રોડના વિસ્મા ગામ પાસે કાર સાથે અકસ્માત સર્જાતા કારમાં સવાર અંકલેશ્વરની લાઈફ કેમો ફાર્મા નામની ખાનગી કંપનીમાં 8 કર્મચારીઓના તેમજ બસમાં સવાર એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું। આ અકસ્માતમાં ઈજા પામેલા 16 વ્યક્તિઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતમાં જુદા જુદા વિસ્તારોમાં રહેતા અને અંકલેશ્વરની ફાર્મા કંપનીના કર્મચારીઓ નોકરી પર જતા હતા તે વખતે તેમની કાર લક્ઝરી બસ સાથે ભટકાતા કારમાં સવાર મયુરભાઈ વાવૈયા, પ્રજ્ઞેશભાઈ વેકરિયા, ધર્મેશભાઈ શેલડિયા, જયદીપભાઈ પેથાણી, નવનીતભાઈ ભાડિયાદરા, જયદીપભાઈ ગોધાણી, જગદીશભાઈ દુધાત અને કારના માલિક નીતિનભાઈ પાટીલ તથા વલસાડના કોલક ગામમાં રહેતા ગણેશ મોરારભાઈ ટંડેલ મળી 9ના મોત નિપજ્યા હતા। શનિવારની વહેલી સવારે અકસ્માતની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિતનો કાફિલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો અને નવા વર્ષના આગળના દિવસે જ વિસ્મા પાસે સર્જાયેલા અકસ્માતમાં 9ના મોત નિપજતા માતમ છવાઈ જવા પામ્યો હતો। આજે રોજ વહેલી સવારે 3:30 કલાકની આસપાસ ફોર્ચ્યુનર અને લક્ઝરી બસ વચ્ચેનો અકસ્માત થયો છે, જેમાં કુલ 9 લોકોનું અવસાન થયેલ છે અને બાકીના જે લોકો ઇન્જર્ડ છે તે પૈકીના 14 લોકો યસ્વીન હોસ્પિટલ નવસારી ખાતે અને 17 લોકો છે એ સિવિલ હોસ્પિટલ નવસારીથી ડૉક્ટર હાઉસ વલસાડ ખાતે એમને તબદીલ કર્યા છે। તબદીલ કરેલ જે પેશન્ટો છે એમની તબિયત અને એમને માઇનોર ઇન્જરી જ હતી, એટલે તે લોકો સ્વેચ્છાએ ત્યાં વલસાડ જવા માગતા હતા એટલે તેઓને નવસારી ખાતેથી ડિસ્ચાર્જ આપી અને વલસાડ તબદીલ કરવામાં આવ્યા છે। આજ રોજ વહેલી સવારે નેશનલ હાઈવે નંબર 48 ઉપર પરથાણ ગામ પાસે નાજ હોટલ છે ત્યાં એક અમદાવાદથી વલસાડ તરફ જતી એક લક્ઝરી બસ અને વલસાડથી સુરત તરફ જતી એક ફોર્ચ્યુનર કાર વચ્ચે ગંભીર અકસ્માત થયેલ છે અને આ અકસ્માતમાં કુલ 9 ઈસમોનું મરણ થયેલ છે। આ બાબતેની ફરિયાદ લેવાની, ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવાની કાર્યવાહી ચાલુ છે। ઈજાગ્રસ્તોને એ નવસારીમાં લાવવામાં આવ્યા છે અને એમાં એક સિરિયસ હતા એમને સુરત રિફર કરવામાં આવ્યું છે। આજે વહેલી સવારે જે સુરત ને વલસાડ રોડ ઉપર વેસ્મા નાજ હોટલ પાસે વ્હાઈટ ફોર્ચ્યુનર અને ટુરિસ્ટ જે બસ છે લક્ઝરી બસ એના વચ્ચે અકસ્માત થયેલ છે, જેમાં ફોર્ચ્યુનરમાં 8 વ્યક્તિઓ છે એ મરણ ગયેલી છે બાકી અને એક છે સારવાર હેઠળ છે, જ્યારે લક્ઝરી બસમાં એક મુસાફર છે એનું અવસાન થયેલું છે અને બાકીના છે 15 મુસાફરો એ સારવાર હેઠળ છે। હાલ બાકીનો આગળની જે કાર્યવાહી છે એ ચાલુ છે અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે કાર્યરત છે। આમાં જે ફોર્ચ્યુનર છે એ વલસાડથી સુરત તરફ અને એના જે મુસાફરો છે એ અંકલેશ્વરના વતની છે તમામ, અને જે બસ છે ટુરિસ્ટ બસ એ સુરત થી વલસાડ તરફ ને વલસાડના તમામ જે છે મુસાફરો છે એ રીતનું આખું છે મુસાફરો। હું જીતેન્દ્ર ટંડેલ, જિલ્લા પંચાયત વલસાડના પૂર્વ પ્રમુખ। આજરોજ સવારે 3 થી 3:30 ગારામાં મારા ઉપર એક ફોન આવેલ હતો, એ ફોનમાં મારા ગામથી કોલકથી અમદાવાદની અંદર સ્વામિનારાયણનો જે પ્રોગ્રામ છે એ જોવા માટે એ ત્યાં ગયા હતા અને રાત્રે રિટર્ન થતાં એ બસનું લક્ઝરી બસનું એક્સિડન્ટ થયેલ, એ એક્સિડન્ટમાં સામેથી ટોયોટા ગાડી આવી ગઈ હતી અને એ ટોયોટા ગાડીમાં જે સવાર હતા એ બધા જ લોકો એક્સપાયર થઈ ગયા અને અમારા જે કોલકના જે અંદર મુસાફરો જે હતા એમાંથી 15-20 જણાને ઇન્જર થયેલ છે અને તાત્કાલિક રાત્રે 108 દ્વારા એ લોકોને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા અને ત્યાં સિવિલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરેલ છે, એમાંથી એક ભાઈ પણ સિરિયસ છે અને બાકીનાને અમે જે કોઈક વધારે ઇન્જર હતા એમને યશવિન હોસ્પિટલમાં શિફ્ટ કરેલ છે અને જે નોર્મલ છે એમને અમે હવે વલસાડ લઈ જવાની તજવીજ હાથ ધરી રહ્યા છીએ।